રામ રામ બધા મિત્રોને સ્વાગત છે બધાનું એક નવા બ્લોગમાં. જટાણ વાગ્યા છે, 8 વાગ્યા છે અને આજ થોડી થોડી ટાઈટે પડે છે. હવે લગભગ એમ લાગે હવે 11 ચાલુ થઈ ગયું હોય, કેમ કે તો અહીંયા પડે અને હવે ટૂંકમાં ટાઈટ વહી છે. હવે સવારે પડે ને રાતે સાંજે વહેલી ટાઈટ પડે, નક્કર તો આવડી નથી. ને 3-4 દીથી જીરું જ પાણી છે. આજ હવે આજ પીરીએ કે ના પીરીએ, જો આખો દી લાઈટ રહે ને તો પી રહે આજ, નકર હજી આજે નહીં પીરીએ. અને રાતે નથી વાળતા, રાતે પાઈ તો 2-3 દી મેં તો પાઈ નાખી, પણ રાતે નથી પાતા. કેમ કે રાતે આમ બધું ભેહાણ બહુ થાય. હવે લગભગ આ છેલ્લું પાણી છે, આ પાણીમાં ધ્યાન રાખવું પડે જીરાનું બહુ, કેમ કે આમાં કંઈ બહુ ભરાવા દઈ ને એવું થાય ને તો જીરું વહી જાય. એટલે આજ ખેરે ઉપરથી પાણી લીધું હોય, વધારે હોય ને અહીંયા આમણો હેઠો નીકળી જાય. હવે મારે તો અહીંયા થોડુંક રહ્યું હોય, વાકડી વાકડી પાછી બદલાવાની થાય. આજ ખેરે ઓલી બુડ થઈ ને બુડ લાઈન તૂટી ગઈ છે ને, એટલે લાઈન આ લાઈન આમણી પાથરી અને બધું પાણી છે. મેન આપણે કટકા લાઈન આવે ને એ જ પાથરીને બધામાં અથાણે હાંકી છે. અને આમણું જ આ કિયારામાં જ બરાબર ભરાય, હું આ નથી અહીંયા જોલ દેવું હોય ને પાછું હું આવું છું હોય, પાણી બધું અહીંયા જ ભરાય વચ્ચે જ. હાલો આ ક્યારે વાર લો, એ પૂગવા આવ્યું. હજુ ફરે ખાતર ને આપણે કોસાવેટ પાવડર ને હ્યુમિક ને એવું બધું અત્યારે ભેરું નાખીએ છીએ. જીરું ઉતરે નહીં ને એવું ખાતર ને બધું અત્યારે ભેરું પડે છે. બગલાએ ખરેખર આવ્યા, બગલાને હું જડતું હોય અટાણુંથી ભાઈ વાં બીજે વાં વાતો તો નહીં, અડધા અડધા થઈ ગયા હતા. હવે આકણે વધારે આવ્યા, બધા અહીંયા જ અવતરીએ. કેમ કે ગીવડા બીવડા કંઈક ખાતા છે ને, જો સામે છે ને અહીંયા કૈલાસનો નમૂનોના જ હિસાબ થાય એ જવાના છે. આજીનો હિસાબ અટાણે થાય ને પછી નીકળીએ છીએ. આમ થઈએ દહક દી હાટું જાય છે, પછી પાછા આવતા રહે. દહક દી દહક દીનું કહેતા હતા અહીં, દહ દી જાય, હમણાં કંઈ એવું કામે નથી. અને એને હવે 3 મહિના થઈ ગયા છે, એ અટાણે જઈએ પાછા 10-12 દી પછી પાછા વળી આવતા રહે. હાલો હવે છે ને આટલા 4-5 કેરા પાઈ લઉં હું, પછી વળી જોઈએ આગળ. અહીંયા આવી રીતે રાખલ છે લાઈન પર બારીને એક પાકી ચડાવી દીધું. થોડીક નુકસાની તો આવ્યા, ધોરિયામાં કુંડાયડું કરવું પડ્યું. હવે બીજો કંઈ ઓપ્શન નથી, ધોરીઓ ફાટી તૂટી જાય એવું થાય છે. પણ આ ધોરીઓ નથી વાપરતો, બીજા ધોરીઓ તો આફરે છે બહુ. હવે એટલું રહ્યું છે પાવાનું, 2-3 કેરા રહ્યા છે અહીંયા, બાકી બધું પવાઈ ગયું છે. ને બીજું પાવાનું ઓલી મોટરથી પાવાનું છે, એ પાછું આ મોટરથી નહીં ગયે. આજ રામુબેન ને એ બધા દેશમાં જવાના છે, રાજસ્થાનમાં. હા આપણે હા એમપી રાજસ્થાનની હિસાબ થાય છે બધો, કૈલાસ બરાબરી કરાવી આવ્યો છે. ઓલી દવા બીજી ઓલી ઘઉંમાં છાઈતી હતી ને કઈક ટોપડી, ઈ વારો પંપ હતો, ધોયો નતો. આ પાટલામાં પાછું નંબર હતું ઓલો કૈલાસ ને છાટતો હતો ને, એમાં બહુ છે
પડી ગયો છે અહીં જ એક એક આયા છે ને એક વાય એક પાટલો એવો ને એવો છે આમાં તો જી ઓછો છે ઉમર તો જી ઘણું લઈને છે ખુશી મજા માર્યો રામ તારી માયા બધી છે માં મારા બચલા ને મને તમારો દીકરો શાંતિ રાખજો ઘૂટી નાખું માં લખલ હે નવડો દેખાય આજ આપણે છે ને જાય લખમણભાઈ લખમણભાઈ ના ઘેર ભગવાને દીકરો દીધો છે આજ છે એની છઠ્ઠી અને આ છે એના વડામાં દીવું ના વડામાં તો હતા હવે ગગન વડામાં આડો આવી જાય ના ખાડો રાધે ગોવિંદા મારો આજ ઓલ ગાતા ભૂલી ગયો મારે ગાવું તું તું આમ જરી કોરી આવતો હાલે માં અડધું તું ઠાકી નું પછી ફોટો પણ જરી ઘટ્યા એક આનુડા પાણી વારવા ગોવિંદ કાકો નું વારી છે પાણી વારવા ફેરો
માથે પતરા હે કાબુ ગ્રીક માં ખાવે એટલે જગ્યા મેં ઉપર પતરા હે પછી તો ભજન કરશે હું ડાયની કોણ હાલ તો